بعد وقد قال المعصوم يا عباس انت قمر بني هاشم صلوات الله لا કેટલા ઉત્તમ
છે કેટલા ઊંચા મકામ વાળા છે અગર અબ્બાસ ની અઝમત સમજી હોય તો પહેલા અબ્બાસ ની માં ની અઝમત સમજો અબ્બાસ ની માદરે ગિરામી કેવી હતી મિંબર ઉપર થી બહુ કમ બયાન કરવામાં આવે છે કે અબ્બાસ ની માં કોણ હતી ક્યાં થી આવી હતી જેને આપણે ઉમ્મુલ બનીન કહે છે બહુ જાદુદાર જનાબે અબ્બાસ ની માં ના હવાલે થી નસીર સલામ હું તમારા સામે નહીં લઈશ ખાલી એક આ જે કમરે મને હાસિલ લગભગ છે ને મને એક કનેક્શન લેવાનું છે કે ક્યાં થી એનો કનેક્શન છે કમરે મને હાસિલ નો તો આજ ની શબ જે છે બહુ મોટી છે બહુ ઉત્તમ છે બહુ અઝીમ છે કેમ કે એક અઝીમ ઇન્સાન ની વિલાદત ની તારીખ છે એક અઝીમ ઇન્સાન આજ દુનિયા માં શું આયે છે એક મોટા ઇન્સાન એક અઝમત વાળા ઇન્સાન દુનિયા માં શું આવા વાળા છે અને આજ તે ઇન્સાન ની વિલાદત ની તારીખ છે જેને કમરે બની હાશિમ કહેવામાં આવે છે અબદે અબદે સાલે કહેવામાં આવે છે બાબુલ હવાયત કહેવામાં આવે છે અને સાહેબે લેવા કહેવામાં આવે છે અલવાકી કહેવામાં આવે છે અલફાની કહેવામાં આવે છે અલફાદી કહેવામાં આવે છે શુશુ અલકાબ પર આપણે અહીંયા બહાસ કરે ઘણી વાત છે અને ઈ જે માનસ જે આજ જેની વિલાદતની તારીખ છે બડી મહેનત થી ઇમામ અલી ને આ મૌલૂદ મળ્યો ઇમામ અલી જેવા ઇન્સાન જે કોઈ વખત કોઈ સામે હાથ નથી ફેલાતો કોઈ વસ્તુ તલબ નથી કરતો કરતા અને કહેરા અને કોઈ વસ્તુ ઇમામ અલી માંગતા નથી પણ તારીખ લખે છે કે ઇમામ અલી જેવા મોટા ઇન્સાન રાતની તારીખીમાં રાતની અંધારામાં રડી રડીને રોય છે અને પરવરદિગાર આલમ સામે શું સવાલ કરે છે કે હે પરવરદિગાર મને એક એવું ફરજંદ અતા કર કે જે નેક અને શુજા અને બહાદુર હોય જે કરબલા માં મારા હુસૈન ને કામ દુઆ કરે છે માંગે છે કોણ અલી જેવા માનસ માંગે છે જે કોઈ વખત કોઈ વસ્તુ માંગ્યો નથી પણ અબ્બાસ ને અલ્લાહ થી માંગે છે સવાલ કરે છે અને પછી અકીલ પોતાના ભાઈ થી કહે છે હે અકીલ તમે મને કોઈ એવા ખાનદાન બતાવો અરબ માં કે જે કુટુંબ માં જે કબીલા માં જે ખાનદાન માં હું શાદી કરું તો એક એવા બચ્ચા પેદા થાય કે જે નેક બહાદુર અને શુજા હોય અને કરબલા માં મારા હુસૈન ને કામ અઝીઝ અને મોહતરમ જનાબે અકીલ શું કહે છે ફકાલ અકીલ તઝવ્વજ બે ઉમ્મુલ બનીન અલ કિલાબિયા ફઇન્નહુ લૈસ ફિલ અરબ અશજા મિન આબાઇહા તમે ઉમ્મુલ બનીન સાથે તમારી લગન અને તમારો અર્ધ કરી નાખો કેમ કે ઉમ્મુલ બનીન ના જે ખાનદાન છે ને જે કુટુંબ છે જે કબીલો છે આખા અરબ માં એનાથી વધારે શુજા બહાદુર કોઈ કુટુંબ નથી એના બાપ અને અજદાદ એનો દાદા અને બાપ અને એની ખાનદાન માં જે જેટલા બહાદુર બહાદુર અને શુજા માણસ છે કોઈ બીજા કુટુંબ અને કબીલા માં કોઈ બહાદુર ઇન્સાન નથી અજીદાને મોહતરમ આ વાત થઈ અને અકીલ ઇમામ અલી તરફ થી જનાબે ઇમામ અલી નો રિશ્તા ક્યાં જાય છે કે કેના ઘર માં ઉમ્મુલ મદીન ના ઘર માં મને પૂરો વાક્ય પડવાનું નથી અહીંયા થી મને રદ દેવાનું છે અહીંયા થી અકીલ ગયા ક્યાં ગયા હિઝામ બિન ખાલિદ ઉમ્મુલ મદીન નો વાલિદ નો નામ છે અને સમામા બિનતે સુહેલ ઉમ્મુલ મદીન ની માં નો ખાલિદ એઝામ બિન ખાલિદ સાથે વાત કરે છે જનાબે અકીલ મૌલાની જો અગ્દ બારામાં કે તમારી બેટી સાથે ઇમામ અલી અગ્દ કરવા ચાહે છે આ બધા વાક્યા છે પણ જે દિવસ આ પેગામ લઈને ગયા હતા તે દિવસ ઉમ્મુલ બનીન ખાબ જોયે છે આ મને ના કહેવા દો ખાબ સપના જોયે છે સપના આજીકો ગરીબ હતો સપના જોયે છે અને સવારમાં આવે છે પોતાના માદરે ગરામીના પાસે ને કહે છે એ માદરે ગરામી હું આજની રાત અજી
સુ ગરીબ સપના જોયો આ ખાબની તારીખ તાબીર શું છે આ સપનોની તાબીર શું છે સપના શું હતો એની માં કહે છે કે તમે બયાન કરો તમારા સપના શું છે એ બયાન કરે છે કે હું રાત સપનામાં એવું જઈ જગ્યા ગયો ગઈ હતી કે એક બહુ મોટો બાગ હતો આ બાગ આજુબાજુમાં અમુક અને પેડ દરખત અને ઝાડ હરિયાળી ફળ ફરૂટ ઘાસ અને બધા ચારો તરફ હરિયાળી હતી મોટો બાગ હતો અને આ બાગમાં ચારો તરફ હરિયાળી હતી ચારો તરફ શું નાના મોટા ઝાડ હતો અને આ બાગમાં બહુ જાજુ ઉજાલા હતો અને રોશની હતી હું વિચાર કરતો હતો કે રોશની ક્યાંથી આવે છે આ બાગમાં રાતની તારીખીમાં તો હું મારા સર ઉપાડીને આસમાન તરફ જોયો તો શું જોઉં છું કે આસમાનમાં એક ચાંદ છે અને તળન સિતારા છે આ ચાંદ ચમકે છે એના રોશની બહુ જાજુ છે આ ચાંદમાં રોશની બહુ જાજુ છે ઉજાલા બહુ જાજુ છે અને આ તળન જે સિતારા છે ઈ પણ ચમકે છે એમાં પણ રોશની છે પણ ચાંદમાં વધારે રોશની છે ઈ જોય છે અને જોતો જોતો શું થાય છે કે ઈ જોય છે કે આ જે ચાંદ આસમાન ઉપર ચમકતો તો ઈ આસ્તે આસ્તે નીચું આવે છે બહુ તવજ્જો ચાલ સમજી છે આ ચાંદ જે આસમાન ઉપર ચમકે છે આસ્તે આસ્તે નીચું આવે છે અને એટલો નીચું આવી ગયો અહીંયા સુધી કે મારી આગોશમાં ઉતરી ગયા આસમાન થી ચાંદ મારી આગોશ મે ઉતરી ગયા અને એ ચાંદ આ ચાંદ માં એટલો ઉજાલા હતો એટલી રોશની હતી કે મારી આંખ જોઈ શકતો નથી અને મારી આંખ ચકા ચોંધ થઈ ગઈ એના પછી શું જોયે છે આ ત્રણ જે સિતારા હતા એ પણ આસમાન થી આસ્તે આસ્તે નીચું ઉતરે છે અને મિત્રો નીચે ઉતરીને એ પણ એની આગોશમાં એની ગોદમાં આવી ગઈ અઝીઝ આને ગરામ પૂછે છે પછી કહે છે કે જ્યારે મારી આગોશમાં એક ચાંદ અને ત્રણ સિતારા આવ્યા તો એક હાથી એક મોનાતી નેદા દીએ છે આવાજ દીએ છે એ મૂળ બનીન તમે આ ચાંદની સરદારી અને આ ત્રણ સિતારાની સરદારી મુબારક થાય તમને આ ચાંદની સરદારી અને આ ત્રણ સિતારાની સરદારી મુબારક થાય કેમ કે એના જો માલિક છે પૈગંબર પછી દુનિયાના સૌથી અફઝલ ઇન્સાન છે અલ્લાહુ અકબર જ્યારે આ બયાન કરે છે સપના બયાન કરે છે તો એની માં કહે છે ઉમર બનીની સમામા બિનતે સુહેલ કહે છે આ ખાબ તો બહુ સારા ખાબ છે એની તાબીર તો બહુ સારી તાબીર છે તો પૂછે છે કે શું તાબીર છે તો કહે છે તમારી ખાબની તાબીર ઈ છે કે અન કરીબ બહુ જ જલ્દી તમારી શાદી તમારો અર્ધ એક એવા માનસ સાથે થાય કે જેનાથી તમે ચાર ઔલાદ અલ્લાહ આપશે એક ઔલાદની શક્લ સુરત ચાંદ જેવા હશે અને ત્રણ બચ્ચાઓની સુરત સિતારો જેવા હશે નારે તકબીર અલ્લાહ નારે રિસાલા યા રસૂલ અલ્લાહ નારે હૈદરી યા અલી ઓર હબીબે ખુદા ખાતેમુલ અંબિયા બાબા સે બડન સલાવત અને મને હજી તમારા સામે કમરો બની હાશિમ ના ઉપર વાત કરવાનું છે
શબ્દ બની હાશિમ નો મતલબ શું છે એનો એક્સપ્લેન કરવાનો છે એક સલવા પડે મોહમ્મદ વાલા મોહમ્મદ વધારા કરવા માટે આજીજો એક ચાંદ હોય છે અને એક સૂરજ હોય છે
જે સ્કૂલ કોલેજમાં ભણે છે યુનિવર્સિટી કોલેજમાં જાય છે એને ખબર છે ચાંદની જે રોશની છે ને એ પોતેની રોશની નથી એ સૂરજની રોશની આથી કરે છે નૂર લીએ છે પછી ચમકે છે પછી રોશન થાય છે પછી એ રોશની વખરાય છે ચાંદની પોતેની રોશની નથી એ સૂરજની રોશની આથી કરે છે કોણ ચાંદ અબ્બાસ કોણ છે અને હાસીનો ચાંદ છે તો સૂરજ કોણ છે અહીંયા જ્યાંથી અબ્બાસ રોશની આથી કરે છે અજી જાણે મોહતરમ ઈ જે 14 માસ જમીન છે ને ઈ જે અહલે બૈત છે ને ઈ જે પંજરે પાક છે ને ઈ સૂરજ છે અબ્બાસ ચાંદ છે અબ્બાસ જે ચાંદ છે ને કમરે બની હાસીનો ચાંદ ઈ આ સૂરજ થી રોશની હાસિલ કરે છે નૂર હાસિલ કરે છે પૈગંબર સૂરજ છે ઇમામ અલી સૂરજ છે ફાતિમા ઝહરા સૂરજ છે હસનૈન સૂરજ છે આ ચાંદ બધા સૂરજ થી રોશની હાસિલ કરે છે આ બધાની રોશની પોતાને અંદર જલ્બ કરે છે પછી ચમકે છે યા બીજા લફ્ઝોમાં બીજા શબ્દોમાં એ કહું કે આ પાસ ચાંદ નથી એક ચાંદ જેવા આઈના છે જે આઈનામાં આ રસૂલની સૂરત છે જે આઈનામાં અલીની સૂરત છે જે આઈનામાં આ હસનૈનની સૂરત છે જે આઈનામાં ફાતિમા ઝહરાની સૂરત છે યા બીજા શબ્દોમાં એ કહું કે અગર તમે રસૂલના અખલાક જો હોય તો અબ્બાસ ને જો અલીની સૂરત જો હોય તો અબ્બાસ ને જો અગર સૈયદાની ઇસ્મત જો હોય તો અબ્બાસ ને જો તો અબ્બાસ ને જો ઇમામ મોહમ્મદ બાકર ના ઇલ્મ જો હોય તો અબ્બાસ ને જો ઇમામ સાદિક ની સદાકત જો હોય તો અબ્બાસ ને જો ઇમામ કાઝિમ ની કસ્કસ જો હોય તો અબ્બાસ ને જો ઇમામ રઝા ની રઝા જો હોય તો તમે અબ્બાસ ને જો અગર મોહમ્મદ તકી ના તકવા જો હોય તો અબ્બાસ ને જો અલી નકી ને ના કાવત જો હોય તો અબ્બાસ ને જો ઇમામ અસ્કરી ની હૈબત જો હોય તો અબ્બાસ ને જો ઇમામ મહદી ની હદાયત કોણ લડે છે તો આઝીઝાને મોહતરમ શાહસા શું કહે છે માવિયા તમે કેવી
ની વાત કરો છો હું એટલા મોટા બહાદુર છું મારા મુકાબલામાં તો 1000 નો મજના આવે છે 1000 નો લશ્કર આવે છે તો હું એટલો કાફી છું 1000 ને મારવા માટે તમે એક નાના બચ્ચાને મુકાબલામાં તમે મને ભેજો છો મને મુકલાવો છો તો ઈ કહે છે એના મુકાબલામાં તો મારા બેટા જાય જાશે અને એને કથ કરી નાખશે ઈ પોતેના બેટાને મુકલાવે છે કોણ શાસા જ્યારે એના બેટા જાય છે તો આ 15 વર્ષના બચ્ચા એને કથ કરી નાખે છે આજુ બીજા બેટાને મુકલાવે છે એને પણ કથ કરી નાખે છે પછી ત્રીજો બેટા એમ તારીખ કહે છે કે 7 એનો બેટા હતા શાસાનો 7 બેટા જાય છે મેદાન જંગમાં 7 બેટાને કથ કરે છે પછી ઈ પોતે જાય છે તો એને પણ પણ કથ કરે છે આજી તારે મોદરા જ્યારે શાસા પણ કથ થઈ ગયા તો બધા ફોજ મેદાને સિફિન થી મેદાન મૂકીને ભાગે છે અને કહે છે કે મેદાન મૂકીને ભાગો મેદાન માં અલી આવી ગયા છે અલી લડે છે આજી તારે મોદરા બધા માણસ ભાગતા હતા તો આવ્યા પૂછે છે તમે કેમ ભાગો છો તો બધા માણસ કહે છે કે અલી પોતે લડે છે મેદાન માં તો આવ્યા કહે છે મારા અને અલી માં આ મુઆહિદા હતો કે એ અલી તમે મેદાન માં ન આવો અને હું પોતે મેદાન માં નહીં આવીશ આદી અલી વાદા ખિલાફી કરી નથી શકતો અલી નથી મળતો કે કોઈ બીજા શખ્સ છે જે લડે છે માણસ કહે છે કે ના ઈ જે તલવાર હલાવે છે તો અલી જેવા ઈ જો હમલા કરે છે તો અલી જેવા ઘોડા દોડાવે છે તો અલી જેવા હમલા કરે છે કત્લ કરે છે તો અલી જેવા ઈ અલી છે આ વાત થતી રહી હતી કે એકમાં તબા અલી બીજા ઘોડા ઉપર સવાર થઈને મેદાને સિફિન માં આવે છે અને પોતેના એ આ રાજે 15 વર્ષના જો બેટા હતો એના સર થી નકાબ પલટે છે અને કહે છે માવિયા તમે જોઈ લો હું નથી માંગતો આ તો મારા બેટા આ 15 વર્ષના બેટા અબ્બાસ છે જે તમારા સામે લડે છે મારા અબ્બાસ અબ્દાર બાબા જે બલાન સલવાર અલ્લાહુમ્મા અજીદારે મોહતરમ એના સમાધાને તમારા કાય લેવાનો મુનાસિબ નથી તો મોટી તારીખ છે બાબુલ હવાયજ ઈ કબૂલ કરે છે શું હાજતોને એમાં મે જમાનાના હવાલે થી છે આપણે એવી તારીખમાં બાબુલ હવાયજ થી અગર દુઆ કરે દુઆ માંગે તો અમારી દુઆ કબૂલ થશે લખે છે એમાં જમાના કહે છે કે જે મજલિસ અને જે મહેફિલ હઝરત અબ્બાસના નામથી થાય છે તો હું પોતે આ મજલિસમાં આવું છું અને શિરકત કરું છું અગર મજલિસમાં મારા શિયા મારા ચાહવાવાળા એનો ફદાએ સાંભળીને ખુશ થાય છે તો હું પોતે ખુદ ખુશ થાઉં છું અને એને મસાદ ઉપર લીલિયા કરે છે તો હું પોતે લીલિયા કરું છું પછી આ અલ્લામા માઝિંદરાની કહે છે ઈ હજ કરવા માટે એક 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 ફેરે ગયા હતા તો એક આયતુલ્લા મળે છે એને ક્યાં મક્કામાં અને ઈ કહે છે આયતુલ્લા નવારામાં કે ઈ એટલા આગળ હતો તકવામાં કે એના કનેક્શન ઇમામ જમાના ઈ હતો હતા આયતુલ્લા તો આયતુલ્લા એને બતાવે છે કે ઇમામ જમાના કહે છે કે જે માણસ હજ કરવા જાય તો મેદાને અરફાતમાં એક મજલિસ કરે જનાબે અબ્બાસ નું નામ થી મખસૂસ કરે એક મજલિસ અને આ મજલિસ માં જે હાજતમંદ હોય ઈ શિરકત કરે આ મજલિસ માં તો ઈ અબ્દુલ્લા કહે છે કે ઇમામ જમાના પોતે ફરમાવે છે કે એની હાજત હું પોતેના હાથ અને કલમ થી લખું છું કે આ બંદા ની શું હાજત છે અને ઘર પહોંચવા મોર એની હાજત પૂરી કરું છું અલ્લાહ અકબર કેટલી અઝમત છે ઇમામ જમાના ની તો આજી તારે મતલબ આપણે અરફાત નો મેદાન માં તો નથી અહીંયા છે પણ દર જગ્યા આપણે અગર દિલ થી દુઆ કરે તો દર જગ્યા આપણે શું અમારી હાજત પૂરી થઈ શકે છે જે મેદાન અરફાત માં જઈ નથી શકતા એક બીજા નુસ્ખા બતાવીને તમારી સહમત તમામ કરું કે અબ્બાસ જે છે ને એનો અદદ તમે નીકાળો અબુલ ફઝલ અબ્બાસ નો નામ નો અદદ હોય છે બધાના નામ નો એક અદદ છે તો જનાબે અબ્બાસ ની નામ નો જો અદદ છે ને અબુલ ફઝલ અબ્બાસ 133 એનો અદદ છે રવાયત કહે છે કે અબ્બાસ નો નામ નો જે અદદ છે 133 તો જે માણસ 133 ફેરે
अगर कहे या काशिफल करबे अनवजी हुसैन इकशिफ करबी बेहक के अखीकल हुसैन, तो एनी हाजत नहीं। ये न जाए हज करवा माटे मैदान अरफात पर न पहुंचे तो आ नुस्खा एना माटे बहुत सारू छे। 133 करे आ नुस्खा ऊपर अमल करे इंशाल्लाह। हूँ परवरदिगार आलम थी दुआ करो छो कि परवरदिगार आलम आज भी बाबरकत तारीख न सदका थी हमारी बदाई नी हाजतों ने पूरा कर। परवरदिगार हमारी तमन्नाओं ने फरमा। परवरदिगार हमारी आरज़ूओं ने पूरा कर। परवरदिगार आज भी बाबरकत तारीख न सदका थी हमारी गुनाहों ने माफ फरमा। हमारे जमाना रे ज़हूर में तादील फरमा। हम उन्हें तेना सच्चा इंसान मशुमार फरमा। रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما।